નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એની અંદર પ્રકરણ નંબર 6 દહન અને જીવન અને ભાગ નંબર છે મિત્રો 6. હવે મિત્રો, ભાગ 5ની અંદર આપણે બળતણ વિશે અભ્યાસ કર્યો હતો. બળતણ એટલે શું, બળતણ કોને કહેવાય, અને ત્યારબાદ આપણે જોયું હતું કે સારું બળતણ એટલે શું, અને ત્યારબાદ કે બળતણ છે એનું કેલેરી મૂલ્ય કોને કહેવાય, અને ક્યાં ક્યાં બળતણનું કેલેરી મૂલ્ય કેટલું હોય તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો મિત્રો, હવે ભાગ 6ની અંદર આપણે બળતણનું દહન દરમિયાન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જે મિત્રો ટોપિક નંબર છે 6.8, જે આપણને પેજ નંબર 73 ઉપર આપેલો છે. તો મિત્રો, આપણે એના વિશે અભ્યાસ કરીએ કે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. કે કોઈ પણ પદાર્થનું અથવા તો કોઈ પણ બળતણનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે એમાંથી હાનિકારક કેટલાક પદાર્થો ઉત્પન્ન થતા હોય છે એના વિશે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ મિત્રો કે બળતણનું દહન દરમિયાન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન એના વિશે ચર્ચા જોઈએ. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. કે મિત્રો, જ્યારે આપણે બળતણનું દહન કરીએ છીએ ત્યારે એ દહન પ્રક્રિયા દરમિયાન કેટલાક હાનિકારક ઝેરી તત્વો ઉત્પન્ન થતા હોય છે. તો કયું બળતણ કયા પ્રકારનું હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો જોઈએ મિત્રો કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણને ઉપર નુકસાનકારક હોય છે, એટલે કે પર્યાવરણને નુકસાનકારક અસરો કરે છે. આપણે બળતણનો જે વધુ પડતો ઉપયોગ છે એ પર્યાવરણને નુકસાન કરે છે. તો જોઈએ મિત્રો, પ્રથમ મુદ્દો કે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું હોય, કોલસો હોય અને પેટ્રોલિયમ વગેરે જેવા જે બળતણો છે એ દહન ન થયા હોય એવા કાર્બનના કણો છોડે છે. કેવા મિત્રો, કે કાર્બન ધરાવતા બળતણો જેવા કે લાકડું હોય, કોલસો હોય, પેટ્રોલિયમ હોય વગેરે જેવા પદાર્થો દહન ન થયા હોય એવા કાર્બનના કણો એ વાતાવરણની અંદર છોડે છે. લાકડું, કોલસો, પેટ્રોલિયમ જેવા બળતણ વાતાવરણમાં દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે જે હાનિકારક હોય છે. હવે મિત્રો, લાકડું છે, કોલસો છે, પેટ્રોલ છે, આ વગેરે જેવા જે બળતણો છે એ બળતણો કેવા છે, તો કે કાર્બન ધરાવતા બળતણો છે. હવે આ બળતણનું જ્યારે દહન કરવામાં આવશે ત્યારે તે વાતાવરણની અંદર ન દહન થયેલા હોય, એટલે કે આ બળતણનું અપૂર્ણ દહન થયું હોય, પૂરેપૂરું દહન થયું ન હોય, એટલો મતલબ એવો કે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો એ વાતાવરણની અંદર છોડશે, જેનાથી આપણને ખૂબ જ નુકસાન થતું હોય છે. જે આ કાર્બનના કણો છે એ કેવા હોય છે મિત્રો, ખૂબ જ
હાનિકારક હોય છે. તો આ સૂક્ષ્મકણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે. હવે વાતાવરણને નુકસાન કરશે એટલે એને શું કહેવામાં આવે છે મિત્રો? પ્રદૂષકો કહેવામાં આવે છે. તો આ કાર્બનના કણો છે એ ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગોને ઉત્પન્ન કરે છે. શું કરે છે મિત્રો? આપણને જે શ્વાસના રોગો થતા હોય એ આનાથી એ ઉત્પન્ન થતા હોય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના તથા ઔદ્યોગિક બળતણ તરીકે થતો આવ્યો છે. આપણે જોઈએ મિત્રો કે લાકડાનો ઉપયોગ ઘણા વર્ષોથી આપણે કરીએ છીએ, પરંતુ હવે કોલસા અને એલપીજી જેવા બળતણ દ્વારા તેનું સ્થાન લેવામાં આવ્યું છે. હવે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે કોલસા અને એલપીજી જેવા ગેસનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણા દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ લાકડાનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે મિત્રો? આપણે જોઈએ કે ગામડાઓની અંદર હજુ ઘણી જગ્યાએ તમે લાકડાઓનો ઉપયોગ થતો હોય તમે જોયું હશે, કારણ કે તે સરળતાથી આપણને મળી રહે છે અને સસ્તું પણ હોય છે. જોકે લાકડાને બાળવાથી ખૂબ જ ધુમાડો ઉત્પન્ન થતો હોય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આપણે મિત્રો લાકડાને સળગાવ્યું તો લાકડામાંથી શું ઉત્પન્ન થાય મિત્રો? ધુમાડો ઉત્પન્ન થતો હોય છે. એ ધુમાડો આપણા સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને ઊભી કરે છે. વળી વૃક્ષો આપણને ઘણી બધી ઉપયોગી નીપજો આપે છે જે બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ થાય છે. વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી થાય છે, એટલે કે વૃક્ષો કાપવાથી જંગલોનો નાશ થતો હોય છે. તો પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે જે તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે ધોરણ 7ની અંદર જોઈ ગયા કે જંગલોનો નાશ થાય છે તેના લીધે, કે આપણે જંગલોની અંદર વૃક્ષોને કાપીએ છીએ તો એ રીતે જંગલોનો નાશ થતો હોય છે, એ આપણે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે જોઈએ મિત્રો આગળ કે મુદ્દો નંબર 2 છે કે આ બળતણના અપૂર્ણ દહન એટલે કે અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે મિત્રો? બળતણનું જ્યારે અપૂર્ણ દહન થતું હોય ત્યારે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. બળતણનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બળતણનું જ્યારે મિત્રો અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. કેવો છે મિત્રો? કાર્બન મોનોક્સાઇડ જે વાયુ છે એ ખૂબ જ ઝેરી વાયુ છે. તે ખૂબ જ ઝેરી વાયુ છે. બળતણના અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે કેવો હોય છે મિત્રો? ખૂબ જ ઝેરી વાયુ હોય છે. બંધ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે. કોઈ બંધ ઓરડાની અંદર આપણને કોલસો સળગાવવાનું કે એ કેવું હોય છે મિત્રો? ખૂબ જ જોખમી હોય છે. કેમ જોખમી હોય છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે. હવે મિત્રો આપણને બંધ ઓરડાની અંદર કોલસો સળગાવવાનું કે તો એક જોખમભર્યું કાર્ય છે. કેમ જોખમભર્યું કાર્ય છે? તો કે બંધ ઓરડાની અંદર જ્યારે આપણે કોલસાને સળગાવશું ત્યારે એ કોલસાના અંદરથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે કે જે કેવો હોય છે મિત્રો? ખૂબ જ ઝેરી હોય છે. અને એ ઓરડાની અંદર સૂતેલા વ્યક્તિનું એ મૃત્યુ પણ કરી શકે છે. શું કરી શકે છે મિત્રો? મૃત્યુ પણ કરી શકે છે. તો કોલસામાંથી ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ એ ખૂબ જ ઝેરી હોય છે જે અંદર સૂતેલા વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે છે. તો એટલે જ અમને કોલસો સળગાવવો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સુવાની સલાહ આપવામાં આવે છે. એ સલાહ આપવામાં આવે છે મિત્રો કે તમે
જ્યાં ધુમાડો ઉત્પન્ન થતો હોય અથવા તો જ્યાં કોલસો સળગતો હોય એવી જગ્યાએ સૂવું ન જોઈએ. આગળ જોઈએ મિત્રો આપણે મુદ્દો નંબર 3, કે મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મોટાભાગના જે બળતણ છે મિત્રો, એ બળતણને દહન કરવાથી શું ઉત્પન્ન થતું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. મોટાભાગના બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મોટાભાગના બળતણોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું સર્જન કરે છે. તમને ખ્યાલ હશે મિત્રો કે જેમ પૃથ્વીની સપાટી ઉપરથી તાપમાન વધે એટલે શું થાય કે ગ્લોબલ વોર્મિંગનું સર્જન થાય, તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેમ વધશે તે શું સર્જે છે? ગ્લોબલ વોર્મિંગનું સર્જન કરે છે. તો વધતું જતું કાર્બનનું પ્રમાણ વધતું જતું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ નું સર્જન કરે છે. વધતું જતું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ કોનું સર્જન કરે છે મિત્રો? ગ્લોબલ વોર્મિંગનું સર્જન કરે છે. હવે ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય તે જોઈએ, કે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો જે થાય છે તેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. આપણે જે પૃથ્વી ઉપરનું જે મિત્રો તાપમાન હોય છે, એ તાપમાનની અંદર વધારો થવાથી તેને શું કહેવામાં આવે છે મિત્રો? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહીએ છે. આપણે જોયું મિત્રો કે મોટાભાગના બળતણ છે એ કોણ શું ઉત્પન્ન કરશે, કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો વધતું જતું જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ કોનું સર્જન કરે છે, તો કે ગ્લોબલ વોર્મિંગનું સર્જન કરે છે. તો આ ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ કે તેના પરિણામે બીજી બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશનો બરફ પીગળશે. હવે મિત્રો પૃથ્વીની અંદર જે ધ્રુવ પ્રદેશો આવેલા હોય છે, હવે પૃથ્વીની સપાટીનું તાપમાન વધશે એટલે કે ધ્રુવ પ્રદેશોની અંદર શું આવેલું હોય મિત્રો? બરફ. એ બરફ એ ધીમે ધીમે પીગળવા લાગશે, કે જેને લીધે દરિયાની સપાટી છે એ ખૂબ જ ઊંચી આવે છે તથા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે છે. તો બની શકે છે કે નીચાણવાળા જે પ્રદેશો છે એ હંમેશા ડૂબી જાય, એવું પણ બની શકે છે. હવે મિત્રો આગળ જોઈએ આપણે કે મુદ્દો નંબર 4, કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોલસો અને ડીઝલ આવા બળતણોના દહનથી શું ઉત્પન્ન થાય છે મિત્રો? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર વાયુ ઉત્પન્ન થાય છે.
કોલસા અને ડીઝલ જેવા બળતણોનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ જેવો વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો ઉત્પન્ન કરે તેવો વાયુ હોય છે. એ કેવો હોય છે મિત્રો? એ ખૂબ જ ગુંગળામણ અને સડો કરે તેવો વાયુ છે. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ વાયુ કેવો હોય છે? કે તે ખૂબ જ ગુંગળામણ અને સડો ઉત્પન્ન કરે તેવો વાયુ છે. વધારામાં પેટ્રોલ એન્જિન એટલે કે એવા એન્જિનો કે જે પેટ્રોલ દ્વારા ચાલતા હોય. પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ વરસાદના પાણીથી તે ભરે છે. એટલે કે પેટ્રોલના એન્જિન જે એ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરતા હોય છે. પેટ્રોલના જે એન્જિન હોય છે મિત્રો પેટ્રોલ એન્જિન એ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે. પેટ્રોલ દ્વારા જે ચાલતા એન્જિનો છે મિત્રો એ પેટ્રોલના દહન દરમિયાન નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન કરતા હોય છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળે છે. હવે આપણે જોયું મિત્રો કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે અને પેટ્રોલ એન્જિન એ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે. તો મિત્રો સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વરસાદના પાણી સાથે વળી એસિડ બનાવતા હોય છે. સલ્ફર કોલસા અને ડીઝલના દહનથી જે બને છે સલ્ફર ડાયોક્સાઇડ અને પેટ્રોલ એન્જિનના દહનથી બનતું હોય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એ બંને વરસાદના પાણી સાથે ભરી અને એસિડ બનાવે છે. તો કે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ વરસાદના પાણી સાથે ભરી એસિડ બનાવે છે. આપણે જોયું મિત્રો કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે એ સલ્ફર અને પેટ્રોલ એન્જિન દ્વારા જે નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ વરસાદના પાણી સાથે વળી અને એસિડનું નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? એસિડ વર્ષા કહીએ છીએ, જેને એસિડ વર્ષા કહીએ છીએ. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે વળી અને એસિડ બનાવે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે. તે આપણે ધોરણ તે વિશે તમે ધોરણ 7માં શીખી ગયા છો. હવે આ એસિડ વર્ષા છે એ જમીન, ઇમારતો અને ખેતીના પાકોને નુકસાન કરતા છે. તે જમીન, ખેતીના પાક અને ઇમારતોને નુકસાન કરે છે. એસિડ વર્ષા છે એ કોને નુકસાન કરે છે મિત્રો? તો કે જમીન, ખેતીના પાક, ઇમારતો વગેરેને નુકસાન કરે છે. હવે મિત્રો આગળ જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના વાહનોમાં હવે બળતણ તરીકે સીએનજીનો ઉપયોગ થાય છે. કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરતું હોય છે. હવે મિત્રો ડીઝલ પેટ્રોલની જગ્યાએ આપણે સીએનજી એન્જિન આવી ગયા છે. સીએનજીનો વપરાશ વધી ગયો છે.
કેમ કે સીએનજી છે તે ઓછા પ્રમાણની અંદર હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. તો મિત્રો આ ટોપિકની અંદર આપણે જોયું કે બળતણના દહનથી હાનિકારક પદાર્થોનું નિર્માણ કઈ રીતે થતું હોય છે, ક્યાં ક્યાં બળતણોમાં કેવા કેવા હાનિકારક પદાર્થો ઉત્પન્ન થતા હોય છે તે મિત્રો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી. અહીંયા આપણું ચેપ્ટર દહન અને જ્યોત પૂર્ણ થાય છે. નમસ્કાર.